अरे सज्जन कुमार तमे केम बार आव्या? अलिया मां बापाए उमरो ओळंगवा ना पाड्यो बंगलानी बार नहीं। શું થયું સજ્જન કુમાર? કોઈ નહીં, એ તો મારા બાપા ને ફોન આવ્યો હતો તો પૈસાનું સ્ટેટસ છે જોણી લે, એ જોણમાં આવ્યું કે શું સ્ટેટસ છે? થઈ જશે, થઈ જશે પૈસા, થઈ જ હ હ હું કીધું થઈ જશે એટલા હજુ સુધી તૈયાર નહીં? અલ્યા ભાઈ મારા બાપા તું ઓળખતો નહીં, આ તો મારા લગ્ન નો નહીં જિંદગી નો સવાલ છે, આ પૈસા લેતા તો આટલી વાર નહોતી કરી, અમારા પૈસા તાણા અમારા જ એટલે માર હારી ના, પણ એ જ પૈસા જે મને આલવાના હતા એ તારી પાસે છે તો અમારા ત્યાં તો જો તમે મને ના સમજાવ, મારા બાપા બહુ જબરા છે સખત ગુસ્સાવાળા છે, અને મુરત ની કેટલી વાર જો યોન ખબર પડી કે પૈસા ની વ્યવસ્થા નહીં થઈ તો એ માં ભારત કરશે। સજ્જન કુમાર એવું કશું નહીં થાય। એમ તો ચો પૈસા પૈસા છે તો તો દેખાડ બતાડો મને, માં બાપાએ કીધું કે હગી ઓખે જોઈ લો તો આવી રહ્યા છે તો બેંક માંથી બેંક માંથી આવ જો આઈ જા પૈસા નહીં માં બાપા ફોન પર આવી ગયા જો તું બોલે આપા આ એટલે મેં ઈઓન કીધું કે પૈસા ના એટલે બેંક મોદી આવે છે એવું કે છે અડધો કલાકમાં આપી દે છે હા આપવાના જી ના ના હું બહાર નહીં નીક રહ્યો હા એટલે આ તો તમારો ફોન આવ્યો તો પૈસાનું સ્ટેટસ જોણી લે એટલે બહાર આવ્યો હા હા એટલે હવે નહીં નીકળું સોરી સારું મેલો જોયું આવી ગયો કોને જો ભાઈ એ કોઈ પૈસા જેવા આવે ને એ તરત મને જોણ કરજે હું રૂમ માં છું સમજો અરે દીપક ઓ માય હા હા બોલો ને મને હવે હજી અડધો તૈયાર જોજો આખો તૈયાર કરી દે અંદર હા હા હું કરી આપું ચાલ જો પેલું પાઘડી છે ને હા પપ્પા હું જાઉં છું ક્યાં છેલ્લો પ્રયત્ન કરવા मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। कलशनी ऊपरना श्रीफर पर समर्पित करवानो। अनोखी बेटा ध्यान क्या से तारू पूजा विधि में ध्यान आपो। आई एक फूल कंकु आलू करवानो, कलश देवता नी ऊपरना श्रीफर ने समर्पित करवानो, बन्ने हाथ जोड़ी राखवाना। देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः। दीप्ती बाहर तो तू बराबर छे? हाँ बधा मेहमानो पण आवी गया। ओ भाई आवे ए आवी जशे। મને છે ને સખત ગુસ્સા આવી રહ્યો છે। મેં આપેલો કુર્તો અભી ના લીધો અને પેલા ગરીબડા ટપાળી આપેલો કુર્તો એને લઈ લીધો અને એને ગમી પણ ગયો। ગમી નહીં તું જરાક ધીમે બોલ અને શાંતિ રાખ। હવે એવો જ છે, પૈસા નથી મળ્યા તો કેવું આવડુંક મોઢું થઈ ગયું છે એનું। મને એનું આવું દુઃખી મોઢું જોઈને જરાય નથી ગમતું। મને તો લાગે છે કે આ પૈસા પેલા વિકી પાસે જ છે। સાચું કહું એનું જો મારી પાસે 20 લાખ હોત ને તો હમણાં કાઢીને આપી દીધા હોત ખાસ મારા અભી માટે। કોણ છે? પેલો ગામનો ઉતાર પાછળ પડી ગયો છે। ફ્રેન્ડશિપ કર, ફ્રેન્ડશિપ કર। કોણ? એ પેલો લોકેશ જાગીરદાર। તો કરી લે ને ફ્રેન્ડશિપ। હેમુ તું શું ગાંડી થઈ ગઈ છે? આવા તો કેટલાય ગામના મારી પાછળ ફરે છે ગાંડા થઈને, તો શું હું બધા સાથે ફ્રેન્ડશિપ કરતી ફરી? મારી ફ્રેન્ડશિપ આટલી સસ્તી નથી। કામિની આવા પૈસાદાર છોકરાઓના ગળામાં પટ્ટો નાખી રાખવો જોઈએ, ગમે ત્યારે કામ આવશે। એટલે એટલે એમ
કે પૂછે ને આપસે 20 લાખ રૂપિયા અને પછી શું કરું પછી શું એકવાર તું અભયને 20 લાખ રૂપિયા આપી દે પછી આ ઘરની વહુ બનતા તને કોઈ નહીં રોકી શકે એટલે એટલે એમ કે જેવા તું આ 20 લાખ રૂપિયા અભયને આપીશ એવી અનોખી સજ્જન ભેગી જતી રહેશે અને પછી અભય માત્ર ને માત્ર તારો જ રહેશે એટલે પે 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 શું 18 લાખ એ પણ 1 કલાકમાં અરે શેઠ ટ્રાય કરો ને તમારા જેવા શેઠ માટે તો ખૂબ નાની રકમ કહેવાય 18 લાખ કોઈના કબાટમાં ના પડ્યા હોય એ તો મંગાવવા પડે શેઠ તમને જોઈએ એટલું વ્યાજ તમે લઈ લો પણ મારે અર્જન્ટ પૈસા જોઈએ છે હા વ્યાજ તો હું લઈ લઈશ પણ આટલા જલ્દી પૈસા હું ના આપી શકું તો રાત સુધીમાં મળી જાય અરે એના માટે કાગળિયા કરવા પડે અને આટલી મોટી રકમ માટે ગિરવે મૂકવા માટે તમારી પાસે સોના ચાંદી ઘર કે જમીન કઈ છે ગિરવે મૂકવા માટે હા એ હું કરી લઈશ તમે કેશ મંગાવી લો ને અરે ભાઈ આ સમયમાં આટલી મોટી રકમ ક્યાં હોય એક કામ કરો 2 દિવસમાં કરી આપું તમને ચાલશે સજ્જનકુમાર શું છે કે પોખવાની વિધિ મંડપમાં કરવાની હોય પણ મુહૂર્ત સાચવવાનું છે એટલે અમે વિધિ અહીં કરી રહ્યા છે આજે મનહખ કોઈ વાતો છ અને બેંક મોઈ પૈસા આવી રહ્યા છો એમ કીધું તમને કોણે કીધું અભય બીજું કોણ વાત સાચી છે તમે બિલકુલ ચિંતા નહીં કરો બેંકમાં હોય ને એટલા સલામત છે તમારા પૈસા હા અને પૈસા આવી જાય ને તું તરત કહેજો પાછા હા હા चेन गमी तुमने बहु हारी हो अमो पहली लो वो मु ओ पेरो एक के तो तुम लोग वाइफू करो અરે તો મારી નહીં હો હું મારી વાઈફ ની વાત કરું કો અનો કી હું કરો ઈ કો અનો ગણેશ પૂજા કરે છે આ તો ઇનો કોક મન ફોન કરો ચમ કે મી આ આ શેરવાની પહેરી ન પણ પછી તરત ફોટો મોકલી લો તો હજી થી બોલી દે કે હું છેવો લાગું તે ના ના હું કહીશ તમને ફોન કરશે જમાઈ તમે બહુ સારા લાગો છો આવું તો માન નહીં એ મને કહેવાનું છે હમ્યા આપણા ચેન પહેરીને મેં તો આપણે એક ચેન બી લઈએ હવે તમે આરામ કરો આરામ તો કરું પણ મને ભૂખ લાગે તો કોક જમવાનું મોકલાવું કો અરે હમણાં જ મોકલો અને હભળો અનોગીન કેજો પાછા મન ફોન કરો જલ્દી કેજો પાછા હા હા કુમાર થેન્ક યુ બે ભોડાઓ મારા હા 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 રામ આની વિચાર પાછું આપવાનું છે ભૂલ પુરુષોત્તમભાઈની નહીં મારા દીકરાની છે આ ઘરનું ભલે બધું વેચવું પડે પણ આ લગ્ન પાછા ઠેલાવા નહીં જોઈએ આ બધા દાગીના વેચતા 10-1 લાખ તો આવી જશે આ 10 લાખ છે બાકીના પૈસા માટે હું બાબુભાઈને વાત કરીશ કે અમારી જમીનના કાગળ છે બાકીના 8 લાખ રૂપિયા હું તમને આપી દઈશ અને જો એવું ના થયું તો 45 એકરના ખેતર તમારા આ માત્ર ખેતર નથી
તમારી માં છે માં અને આજે હું તમારી પાસે મારી માં ગિરવે મૂકું છું બસ એક મહેરબાની કરજો પુરુષોત્તમભાઈને આ વાતની જાણ નહીં થવી જોઈએ આ વાત તો કરવી જ પડશે આપણે જર જવેરાત જમીન મકાન ભલે બધું વેચવું પડે અનોખીના લગ્ન નહીં અટકવા જોઈએ હેલો અરે બાપ રે મારી નાખો એ ફોન કર્યો એ પણ મને આજે સુરત પશ્ચિમમાં ઉગ્યો લાગે છે તું સાચું કહેતો હતો કે હું મિસ સુરત એ 20 લાખ વાળી વાત અરે સવાલ જ નહીં થતો ને મિસ સુરત લોકેશ કોઈ દી હવામાં વાતો નહીં કરતો તો મને આપીશ કે પૈસા તારે આટલા બધા પૈયાની હું જરૂર છે તું આપીશ કે નહીં એ બોલ ના એટલે સાચે અત્યારે પૈસા જોતા હા હા સાચે જ જોતા છે તારી આપવાની દાનત છે કે ખાલી ફેક કમ ફેક કરે છે દેવા પૈસા દેવા પણ ના એટલે એકદમ આમ 20 લાખ સવારે તો આખી આખી પ્રોપર્ટી મારા નામે કરવાની વાતો કરતો હતો ને ઓ મે સુરત હજુ તો આ લોકેશને ઓળખતી નથી લોકેશના મોઢેથી નીકળેલી બોલી એટલે બંદૂકની ગોળી એક વાર છૂટી તો છૂટી એ ડાયલોગ નહીં આપીશ કે નહીં એ બોલ આપ્યા ભૈયા બોલ ક્યારે જોતા છે હમણાં જ હમણાં જ જવા દે તારું કામ નથી ઓહો મે સુરત વાત લોકેશ ની ઇજ્જત પર આવી ગયેલી બોલ ક્યાં જોતા છે પૈસા મંદિર પાસે મંદિર પાસે અડધો કલાક અડધા કલાકમાં મારો માણસ ત્યાં પહોંચી જશે પૈસા ઠીક તારા પૈસા એક મહિનામાં પાછા આપી દઉં ભયાનો છોડો સુરત આપણી ફ્રેન્ડશિપ પાકી પૈસા હાથમાં આવ્યા પછી સુરત કામિની હજી એક ફોન કર કોને અભયને અને શું કહું ફોન તો કર કહું છું શું કહેવાનું છે એક તો બે દિવસ પછી કહે છે ક્યાંથી પૈસા લાવશું એ જ નથી સમજાતું યાર જગદીશ કાકાએ પેઢીમાંથી રૂપિયા અપાવી દેશે એમ કીધેલું ને છેલ્લી ઘડીએ ફરી ગયા એમાં બધી મુસીબત ઊભી થઈ બધું મારા કારણે જ થયું છે કેવો બેકાર દિવસ હતો એ અભય તારે મને રૂપિયા જ નહોતા આપવાના એ લોકો ક્યાંથી આવી ગયા ને મને સમજાતું નથી કે એ લોકોને ખબર ક્યાંથી પડી કે મારી પાસે આટલા રૂપિયા છે હશે યાર મારે સાચવવા જેવું હતું છોડ ને ભૂલી જાય વાત હવે એ વિચાર ગામમાં એવું કોણ છે જે અર્જન્ટ આટલા પૈસા આપણને આપી શકે ગામમાં એક જ વ્યક્તિ છે જે આટલી જલ્દી આટલા રૂપિયા આપી શકે કોણ છે લોકેશ જાગીરદાર ના લોકેશ નહીં બીજો કોઈ ઓપ્શન છે આપણી પાસે અભય તને એકવાર કહ્યું ને લોકેશ નહીં એની સાથે તો મારે ઊભા રહે બનતું નથી 20 લાખ રૂપિયા છે મે સુરતને આપી આવે ને હા બોસ મે સુરતને જ આપજે ભૈયા ને ભૈયા આપ્યા પછી મને ફોન કરજે સમજો કે નહીં ઓળખતો છે ને મે સુરત કોણ છે એમ હા બોસ હા સોરી ભાઈ પણ એને આટલા બધા પૈસા આપવાની જરૂર શું છે એને નહીં એમને એમ બોલવાનું ભગ્યા ભાઈ એ બધું તો ખરું
પણ પૈયા આવે કે નહીં આવે એનો હું ભરોસો? અરે પૈયા પાછા આવે કે નહીં આવે આપણને શું ફરક પડતો છે? હે, કોઈ ફરક નહીં પડે ભગ્યા. પૈયા આપણા છે જ ક્યાં? પૈયા તો પેલા ટપાલી કાકાના. જય તો જય. પણ ભાઈ આટલા બધા પૈયા એમને શું કરવા જોઈતા છે? અરે આપણે શું લેવા દેવાય બધાથી ભગ્યા? એને હું કરવા જોતા છે, હું કરવા નથી જોતા. પંચાયત કરી આપણે. પણ ભાઈ એનાથી આપને શું ફાયદો? બાબાએ હું કીધું તું ભૂલી ગયો? ભગવાન ભૂલી ગયો ને? ફેમિલી માટે આજુબાજુ વાળાનો વિચાર નહીં કરવાનો. ભાઈ ફેમિલી એટલે? અડિયા, હજુ પણ તારામાં અક્કલનો છાંટો નહીં મળે કે? બસ સુરત, આપણી ફેમિલી નંબર થાય કે નહીં? મેં સુરત તમારી થનારી બાપી. એ લગા હું બોજે અહીંયા તું. ચલો નીકળો, વાત થઈ ગઈ ને બધી? સમજી ગયો ને બધું હું કીધું એ? ચાલો. એ લગા એ સુરત છે, રિસ્પેક્ટ રાખજે, રિસ્પેક્ટ અંતર. હેલો કામિની, હું હમણાં તારી સાથે વાત નહીં કરી શકું. પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. શું? એ જ જે તે સાંભળ્યું, 20 લાખ ની. જો કામિની, હમણાં મજાક નહીં કર, કહી દઉં છું તને. અરે ના, હું મજાક નથી કરતી. હું આપું છું તને પૂરા 20 લાખ. હા, પણ તારી પાસે ક્યાંથી આવ્યા આટલા પૈસા? અરે તું કેરી ખાને ગોટલી કેમ ગણવા બેસે છે? એટલે? એટલે હું તને હમણાં આપું છું 20 લાખ, અડધો કલાક. પણ તારે મને એક વચન આપવું પડશે. વચન? કેવું વચન? જો હમણાં જ કહી દઉં, એક વાર વચન આપ્યું ને પછી ફરવા નહીં દઉં. હા, પણ વચન શું છે તો બોલ. તારે મારી સાથે લગ્ન કરવા પડશે. લગ્ન કરવા પડશે.